નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડાભી ગોવિંદ. તો આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ કે જેના વિશે ચર્ચા કરવાની છે. આગળના ભાગની અંદર આપણે ચર્ચા કરી ગયા છે કે પ્રસરણ એટલે શું, કોષરસપટલ સ્થાન, એની લાક્ષણિકતાઓ, પ્રસરણ એટલે શું, વાયુઓના વિનિમયને અનુલક્ષીને શું કરવાનું છે, પ્રસરણ સમજાવવાનું હતું જે આપણે આગળના ભાગની અંદર ચર્ચા કરી ગયા છે. તો હવે એનાથી આગળ તો આપણે વાત કરી હતી કે અલગ અલગ સાંદ્રતા ધરાવતા હોય તો સાંદ્રતાના આધારે શું કરવાના છે, દ્રાવણના પ્રકારો સમજાવવાના છે. અલગ અલગ સાંદ્રતા ધરાવતા હોય તો એ દ્રાવણને શું કહેવામાં આવે છે, તો એ સાંદ્રતાના પ્રકારોની આપણે શું કરવી છે, ચર્ચા કરવી છે. તો સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકાર જણાવો અથવા સમજાવો, આવી રીતનો પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. તો સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકારો સમજાવો. કે જો અલગ અલગ દ્રાવણ હોય તો અલગ અલગ દ્રાવણની જે સાંદ્રતા હોય છે પણ કેવી હોય, અલગ અલગ હોય. તો એ સાંદ્રતા છે તો સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકાર કયા કયા હોય છે, ખૂબ જ અગત્યની બાબત છે, ખાસ કરીને ધ્યાન રાખજો, આગળ પણ આપણને ખૂબ જ કામ આવવાની છે. તો સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકારો સમજાવવાના છે. તો સૌ પ્રથમ સાંદ્રતાના આધારે કે દ્રાવણના ત્રણ પ્રકાર પાડવામાં આવે છે. તો કે સાંદ્રતાના આધારે દ્રાવણના ત્રણ પ્રકાર પાડવામાં આવે છે. સાંદ્રતાના આધારે દ્રાવણના કેટલા પ્રકાર પાડવામાં આવે છે, એને ત્રણ પ્રકારની અંદર વિભાજિત કરવામાં આવતું હોય છે. તેમાં જે પહેલો પ્રકાર છે, તો પહેલો પ્રકાર અથવા આપણે એને એક ચાર્ટ સ્વરૂપમાં જોવાનો પ્રયત્ન કરીશું કે દ્રાવણના પ્રકાર, એમાં જે પહેલો પ્રકાર છે ને પહેલા પ્રકારનું જે દ્રાવણ હોય જેને કહેવામાં આવે છે સમસાંદ્ર દ્રાવણ. કેવું? સમસાંદ્ર દ્રાવણ કહેવામાં આવે છે. સમસાંદ્ર દ્રાવણ અથવા તો આપણે એને કહેતા હોય આઇસોટોનિક દ્રાવણ. કેવું? આ એનું બીજું નામ છે, ખાસ કરીને યાદ રાખવાનું છે, આઇસોટોનિક દ્રાવણ. સમસાંદ્ર સમ એટલે આપણે કહેતા હોય સરખું સાંદ્રતા ધરાવતું હોય એવું જો કોઈ દ્રાવણ હોય તો આવું જે દ્રાવણ હોય છે તો આવા દ્રાવણને શું કહેવામાં આવે છે, સમસાંદ્ર દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. તો સમસાંદ્ર દ્રાવણ તો કે બંને દ્રાવણોની સાંદ્રતા એક સરખી હોય કે પછી બંને દ્રાવણમાં પાણીની સાંદ્રતા સરખી હોય. જો બંને દ્રાવણોની સાંદ્રતા સરખી હોય કે પછી એની અંદર રહેલા જે પાણી હોય છે પાણીની સાંદ્રતા સરખી હોય તો આવું જે દ્રાવણ હોય છે તો આવા દ્રાવણને શું કહેવામાં આવે છે, સમસાંદ્ર દ્રાવણ અથવા તો આઇસોટોનિક દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. કે બંને દ્રાવણોની સાંદ્રતા એક સરખી હોય કે પછી બંને દ્રાવણમાં પાણીની સાંદ્રતા સરખી હોય, કે જે દ્રાવણો બંને દ્રાવણોમાં દ્રાવણની સાંદ્રતા સરખી હોય કે પછી પાણીની સાંદ્રતા સરખી હોય તો આવા દ્રાવણને સમસાંદ્ર દ્રાવણ કહે છે. સમસાંદ્ર દ્રાવણ અથવા તો આઇસોટોનિક દ્રાવણ તરીકે પણ ઓળખવામાં આવે છે. કે જે બંને દ્રાવણોમાં દ્રાવણની સાંદ્રતા સરખી હોય કે પછી પાણીની સાંદ્રતા, કાં તો દ્રાવણ અને કાં તો પાણી, આ બંનેની જો સાંદ્રતા સરખી હોય તો આવું જે દ્રાવણ હોય છે તો આવા દ્રાવણને શું કહેવામાં આવે છે, સમસાંદ્ર દ્રાવણ અથવા તો આઇસોટોનિક દ્રાવણ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આ એનો પહેલો પ્રકાર હતો. બીજો પ્રકાર એનો આવે છે જેને આપણે કહેતા હોય અધોસાંદ્ર દ્રાવણ. કેવું? અધોસાંદ્ર દ્રાવણ અથવા તો હાઇપોટોનિક
અધોસાંદ્ર દ્રાવણ અથવા તો હાઇપોટોનિક દ્રાવણ તરીકે પણ એને ઓળખવામાં આવતું હોય છે। યાદ રાખજો, બીજો પ્રકાર છે અધોસાંદ્ર દ્રાવણ, અથવા તો એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, હાઇપોટોનિક દ્રાવણ। એટલે કે જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં ઓછી હોય। સાંભળજો, જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં ઓછી હોય। સાંભળજો, શું કે છે, જે દ્રાવણની સાંદ્રતા છે એ બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં કેવી હોય, ઓછી હોય, કે પછી જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની સાંદ્રતા કરતા વધારે હોય તેવા દ્રાવણને અધોસાંદ્ર। આપણે કોઈ પણ એકને અનુલક્ષીને લખીશું કે જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં ઓછી હોય, કે જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં ઓછી હોય, કે જે દ્રાવણની સાંદ્રતા છે બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં કેવી હોય, ઓછી હોય, તો આવા દ્રાવણને અધોસાંદ્ર દ્રાવણ કહે છે। અધોસાંદ્ર દ્રાવણ અથવા તો હાઇપોટોનિક દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે। યાદ રાખજો, જે દ્રાવણની સાંદ્રતા છે બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં કેવી હોય, ઓછી હોય, અને આવું જે દ્રાવણ હોય તો આવા દ્રાવણને શું કહેવામાં આવે છે, અધોસાંદ્ર દ્રાવણ તરીકે ઓળખવામાં આવતું હોય છે। ટૂંકમાં એક દ્રાવણની સાંદ્રતા વધારે હોય જ્યારે બીજા દ્રાવણની સાંદ્રતા ઓછી હોય, પણ જો ઓછી સાંદ્રતા ધરાવતું જે દ્રાવણ હોય તો ઓછી સાંદ્રતા ધરાવતું દ્રાવણ છે શું કહેવાય, હાઇપોટોનિક દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે। આ તો એનો બીજો પ્રકાર। ત્રીજો આવે છે અધિસાંદ્ર દ્રાવણ। અધિસાંદ્ર દ્રાવણ અથવા તો તેને કહેવામાં આવે છે હાઇપરટોનિક, હાઇપરટોનિક દ્રાવણ તરીકે પણ એને ઓળખવામાં આવે છે। અધિસાંદ્ર દ્રાવણ અથવા તો હાઇપરટોનિક દ્રાવણ, કે જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં વધુ હોય, અને જો ઓછી હોય, ઓછી હોય તો એને હાઇપોટોનિક અથવા અધોસાંદ્ર કહેવાય, જો વધારે હોય તો એને હાઇપરટોનિક કહેવામાં આવે છે। એટલે કે જે દ્રાવણની સાંદ્રતા, જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં, બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં વધુ હોય તો આવા દ્રાવણને, આવા દ્રાવણને શું કહેવામાં આવે છે, અધિસાંદ્ર, અધિસાંદ્ર દ્રાવણ કહે છે। યાદ રાખજો, જે દ્રાવણની સાંદ્રતા છે બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં વધુ હોય, એટલે એક દ્રાવણની સાંદ્રતા વધુ હોય, એક દ્રાવણની સાંદ્રતા ઓછી હોય, તો વધુ સાંદ્રતા ધરાવતું જે દ્રાવણ હોય, તો વધુ સાંદ્રતા ધરાવતું જે દ્રાવણ હોય છે એને અધિસાંદ્ર અથવા તો હાઇપરટોનિક દ્રાવણ તરીકે ઓળખવામાં આવતું હોય છે। જો ઓછી સાંદ્રતા ધરાવતું હોય તો એને હાઇપોટોનિક, અને જો બંને દ્રાવણો સરખી સાંદ્રતા ધરાવતા હોય તો એને આઇસોટોનિક દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે। આ હતા દ્રાવણના સાંદ્રતાના આધારે, તેના આધારે એની જે સાંદ્રતા છે સાંદ્રતાના આધારે પ્રકારો, કોને કયું દ્રાવણ કહેવામાં આવે છે તેની વાત। હવે એને અનુલક્ષીને જે એની સાથે સંકળાયેલો એક પ્રશ્ન છે કે જુદી જુદી સાંદ્રતા વાળા દ્રાવણની પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ પર થતી અસરો સમજાવો। જો જુદી જુદી સાંદ્રતા ધરાવતું કોઈ પણ દ્રાવણ હોય તો જુદી જુદી સાંદ્રતા વાળા દ્રાવણોની વનસ્પતિ કોષ છે, પ્રાણી કોષ છે, એના પર કઈ કઈ અસરો થાય છે, તો આપણે એને પ્રશ્ન સ્વરૂપમાં જોઈશું કે જુદી જુદી સાંદ્રતા વાળા દ્રાવણોની વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ, વનસ્પતિ કોષ અને
प्राणी को पर असरो समझावो એટલે કે જો અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણો હોય અને જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો છે એની વનસ્પતિ કોષ હોય તો એના ઉપર શું અસર થાય પ્રાણી કોષ હોય તો એના ઉપર એની શું અસરો થાય છે એની સમજ આપણે મેળવવાની છે તો એને શું કહેવામાં આવે છે તો સૌ પ્રથમ આપણે ચર્ચા કરીશું તો સૌ પ્રથમ આપણે જેમ પ્રકારો છે એવી જ રીતના એની ચર્ચા પણ કરતા રહીશું જો કોઈ કોષને આઇસોટોનિક આઇસોટોનિક એટલે આપણે જેમ કીધું બંને દ્રાવણોમાં દ્રાવણની સાંદ્રતા સરખી હોય એવા દ્રાવણની અંદર જો મૂકવામાં આવે છે ત્યારે પાણી કોષ દિવાલના બંને દિશામાં શું થાય છે પસાર થાય છે એટલે કે જેટલું પાણી કોષમાં દાખલ થાય છે એટલું જ પાણી શું થાય છે કોષમાંથી બહાર નીકળે છે આથી કોષના કદમાં કોઈ જાતનો કોઈ ફેરફાર થતો નથી એટલે પહેલી બાબત જો કોઈ કોષને આઇસોટોનિક કેવું દ્રાવણ આઇસોટોનિક અથવા તો આપણે કહી શકાય સમસાંદ્ર સમસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે તો જો કોઈ કોષને આઇસોટોનિક એટલે કે સમસાંદ્ર દ્રાવણ તો આપણને ખબર પડી જાય છે સમસાંદ્ર દ્રાવણ એટલે શું કે બંને દ્રાવણોની સાંદ્રતા શું હોય સરખી હોય એવું દ્રાવણ તો જો બંને દ્રાવણની સાંદ્રતા સરખી હોય તો જેટલું પાણી છે અંદર દાખલ થાય છે એટલું એટલું પાણી શું થશે બહાર નીકળી જાય છે અને એટલા માટેના કદમાં કોઈ જાતનો કોઈ ફેરફાર થતો નથી કે જો કોઈ કોષને આઇસોટોનિક દ્રાવણમાં મૂકવામાં આવે તો તેમાં જેટલું પાણી કોષમાં દાખલ થાય છે તેટલું જ પાણી કોષની બહાર નીકળી જાય છે જેટલું જ પાણી શું થાય જેટલું પાણી કોષમાં દાખલ થાય જેટલું જ પાણી શું થાય કોષમાંથી બહાર નીકળી જાય છે અને તેથી તેના કદમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી એટલે જો કોઈ પણ કોષને આઇસોટોનિક એટલે કે સમસાંદ્ર એટલે કે સરખી સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં મૂકવામાં આવે તો તેમાં જેટલું પાણી કોષમાં દાખલ થાય છે તેટલું જ પાણી કોષની શું થાય છે બહાર નીકળી જાય છે અને તેથી તેના કદમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી એટલે કે એમાંથી કોઈ પણ જાતનો કોઈ પણ ફેરફાર થાય નહીં તો કોષ જેવડો હશે એવડો ને એવડો જ રહે છે એનું સંકોચન પણ થતું નથી વિકોચન પણ થતું નથી એટલે ફૂલાતો પણ નથી અને સંકોચાતો પણ નથી આ પહેલી બાબત હતી એવી જ રીતના બીજી બાબત કે જો કોઈ પણ કોષને હાઇપોટોનિક એટલે કે ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે આ ઘટનામાં વધારે પાણી કોષમાં દાખલ થાય છે અને આમ પાણીના શોષણથી કોષ ફૂલે છે અને કોષનું કદ શું થાય છે વધે છે તો બીજી બાબત છે કે જો કોઈ કોષને હાઇપોટોનિક ને હાઇપોટોનિક એટલે આપણે કહેતા હોય અધો સાંદ્ર આપણે અહીંયા જોયું એ પ્રમાણે અધો સાંદ્ર જો કોઈ કોષને હાઇપોટોનિક દ્રાવણમાં મૂકવામાં આવે તો જો પહેલી બાબત છે સરખું દ્રાવણ સરખી સાંદ્રતા ધરાવતો તો બંનેમાં સરખું જ પસાર થાય જેટલું અંદર દાખલ થાય એટલું જ બહાર નીકળે પણ આમાં ઓછી સાંદ્રતા ધરાવતું દ્રાવણ છે તો ઓછી સાંદ્રતા ધરાવતું દ્રાવણ છે એનો મતલબ એમ કે પાણી બહારની સાંદ્રતા કેવી છે વધારે છે તો બહારથી શું કરશે કોષની અંદર શું થાય છે પાણી દાખલ થતું હોય છે તો તેમાં શું થાય છે તેમાં જેટલું પાણી કોષમાં દાખલ થાય છે તેટલું જ પાણી કોષની બહાર નીકળતું નથી
જેટલું દાખલ થાય છે એટલું પાણી બહાર નીકળતું નથી, અને તેથી તેના કદમાં શું થાય છે, એટલે કે તેથી જ કોષ છે એ શું થાય છે, ફૂલે છે. તેથી કોષ છે એ શું થતો હોય છે, ફૂલાતો હોય છે. પાણી દાખલ થાય છે કે મૂકવામાં આવે છે ત્યારે ઘટનામાં વધારે પાણી કોષમાં દાખલ થાય, પાણીના શોષણથી કોષ શું થાય છે, ફૂલે છે, અને એટલા જ માટે કોષનું કદ શું થતું હોય છે, વધે છે. તો આપણે આ રીતના લખી શકાય કે જો કોઈ કોષને હાઇપોટોનિક દ્રાવણમાં મૂકવામાં આવે તો તેમાં જેટલું પાણી કોષમાં દાખલ થાય છે તેટલું પાણી કોષમાંથી બહાર નીકળતું નથી. કે જેટલું પાણી કોષમાં દાખલ થાય છે એટલું પાણી કોષમાંથી બહાર નીકળતું નથી, એટલે કે તેથી કોષ ફૂલાય છે, અને એટલા જ માટે કોષ શું થાય છે, ફૂલાય. અને જો કોષ ફૂલાય તેના કદમાં શું થાય, વધારો થાય ઘટાડો, એટલા જ માટે તેથી તેનો કોષ શું થાય છે, ફૂલાય છે. અને કોષ ફૂલાય છે તેથી કોષના કદમાં વધારો થાય છે, અને એટલા જ માટે કોષનું જે કદ છે તો કોષના કદમાં શું થતો હોય છે, વધારો થતો તમને જોવા મળે. એટલે જો કોઈ કોષને હાઇપોટોનિક એટલે કે ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં મૂકવામાં આવે છે તો શું થાય છે, તેમાં જેટલું પાણી કોષમાં દાખલ થાય છે તેટલું જ પાણી કોષમાંથી બહાર નીકળી શકતું નથી. એનો મતલબ કે કોષ દ્વારા પાણીનું શોષણ થાય છે, અને શોષણ થવાથી શું થાય છે, કોષ ફૂલાય છે, અને કોષ ફૂલાય છે એટલા જ માટે કોષના કદમાં શું થાય છે, વધારો થાય છે. હવે ત્રીજી બાબત કે જો કોઈ કોષને હાઇપરટોનિક એટલે કે અધિસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે તો, જો અત્યાર સુધી આપણે આમાં ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં મૂક્યું, હવે આપણે એને વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં મૂકવામાં આવે છે, તો વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં મૂકવામાં આવશે તો શું થશે, કે જેટલું પાણી કોષમાં દાખલ થાય છે એના કરતા પણ વધારે પાણી શું થતું હોય છે, એની બહાર નીકળી જતું હોય છે, અને તેથી કોષ શું થાય છે, પાણી ગુમાવે છે, અને પાણી ગુમાવે છે એટલા માટે શું થાય છે, સંકોચાતું હોય છે. હવે જો કોઈ કોષને હાઇપરટોનિકમાં દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે પાણી કોષ કલામાંથી બે દિશામાં પ્રસરણ પામે છે, અને કોષમાંથી વધારે પાણી બહાર નીકળે છે, અને તેથી કોષ સંકોચે, અને એટલા માટે એનું કદ શું થાય, ઘટે છે. કે જો કોઈ કોષને હાઇપરટોનિક દ્રાવણમાં મૂકવામાં આવે તો તેમાં જેટલું પાણી કોષમાં દાખલ થાય છે તેના કરતા વધારે પાણી કોષની બહાર નીકળી જાય છે. એટલે કે જો કોઈ કોષને હાઇપરટોનિક દ્રાવણમાં મૂકવામાં આવે છે તો શું થાય, તેમાં જેટલું પાણી કોષમાં દાખલ થાય છે એના કરતા વધારે પાણી શું થતું હોય છે, કોષની બહાર નીકળી જાય છે. એટલે કે કોષ થી પાણી ગુમાવે છે, એટલે કે કોષ પાણી ગુમાવે છે, તેથી કોષ સંકોચાય છે, અને તેથી જ તેના કદમાં ઘટાડો થાય છે, એટલા જ માટે તેના કદમાં શું થતો હોય છે, ઘટાડો થતો હોય
તો આથી જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણોને જ્યારે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ ઉપર આવી આવી અસરો થાય, જો કોઈ પણ વનસ્પતિ કોષને આઇસોટોનિક દ્રાવણમાં મૂકવામાં આવે તો એમાંથી જેટલું પાણી દાખલ થાય એટલું જ પાણી બહાર નીકળે, એટલે કોઈ જાતનો કોઈ ફેરફાર થતો નથી, એ પાણી ગુમાવતું પણ નથી અને મેળવતું પણ નથી, એટલે કે સરખું જ પ્રમાણ જળવાઈ રહે છે, અને એટલા જ માટે એના કદમાં કોઈ પણ જાતનો કોઈ ફેરફાર થતો નથી. આ પહેલી બાબત. હવે જો કોઈ પણ વનસ્પતિ કોષ કે પ્રાણી કોષને હાઇપોટોનિક એટલે કે ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં મૂકવામાં આવશે તો શું થાય છે, જેટલું પાણી કોષમાં દાખલ થાય છે એનાથી તેટલું જ પાણી કોષમાંથી શું થાય બહાર નીકળી શકતું નથી, કારણ કે અંદર શું ઓછી સાંદ્રતા ધરાવતું દ્રાવણ છે એટલે જેટલું અંદર દાખલ થાય છે એટલું બહાર નીકળી શકશે નહીં, અને એટલું બહાર ન નીકળી શકવાના કારણે શું થાય છે, કોષ છે પાણી મેળવે છે એટલે કે પાણીનું શોષણ કરે છે, અને એટલા જ માટે એના કદમાં શું થાય છે, એટલે કોષ ફૂલાય છે, અને કોષ ફૂલાય છે માટે તેના કદમાં શું થાય છે, વધારો થતો તમને જોવા મળે છે. આવી રીતના ત્રીજી બાબત, જો કોઈ કોષને હાઇપરટોનિક દ્રાવણમાં મૂકવામાં આવે એટલે કે વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં મૂકવામાં આવે છે તો શું થાય, તેમાં જેટલું પાણી કોષમાં દાખલ થાય છે તેના કરતા વધારે પાણી કોષની શું થાય, એમાં જેટલું દાખલ કરો તેના કરતા વધારે શું થાય, પાણી બહાર નીકળી જાય, એટલે કે કોષ છે પાણી ગુમાવે છે, અને કોષ પાણી ગુમાવે છે એટલા માટેનો જે કોષ હોય છે શું થાય છે, સંકોચાઈ જાય છે, અને કોષ સંકોચાય છે એટલા જ માટે તેના કદમાં શું થાય છે, ઘટાડો થતો હોય છે. તો આ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ પર આવી અસરો તમને જોવા મળતી હોય છે. આ સાંદ્રતાના આધારે આપણે એના ત્રણ પ્રકાર જોયા, એના જ આધારે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ પર એની કેવી કેવી અસરો થાય છે એની પણ ચર્ચા કરી છે. હવે એનાથી આગળની જે ચર્ચા છે આપણે આગળના વિડીયોમાં કરીશું. જય હિન્દ.